ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ ગણિત વિષયમાં પ્રકરણ 1 માં વાસ્તવિક સંખ્યાઓનો આ પાંચમો ભાગ છે તો પાંચમા ભાગની અંદર સૌથી પહેલા આપણે જોઈશું કે કોઈ બે સંખ્યાઓ આપણને આપેલી હોય એને આપણે સમય કે અસમય સંખ્યા તરીકે કઈ રીતે ઓળખી શકીએ તો અસમય સંખ્યા એટલે શું અહીંયા આપણે એ સાબિત કરવાનું આવશે તો આપણને પહેલા એ ખબર હોવી જોઈએ અસમય સંખ્યા કોને કહેવાય જે સંખ્યાઓ સમય નથી તે બધી સંખ્યાઓ અસમય છે એટલે અસમય સંખ્યા નક્કી કરવા માટે સમય સંખ્યા કોને કહેવાય એ જાણવું જરૂરી છે હવે અહીંયા જોઈએ સમય સંખ્યા કોને કહેવાય સમય સંખ્યા એટલે એના છેદમાં બી સ્વરૂપે લખી શકાય એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય જ્યાં એ અને બી એ શું છે એ અને બી એ પૂર્ણાંકો છે પણ કેવા પૂર્ણાંકો એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તો હવે પ્રશ્ન એમ થાય કે આ અવિભાજ્ય સંખ્યા શબ્દ સાંભળેલો હતો અવિભાજ્ય એટલે 3, 2, 3, 5, 7, 11 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે તો અવિભાજ્ય પૂર્ણાંકો અને એમાં પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એટલે શું તો પરસ્પરનો અર્થ થાય એમાં બે સંખ્યાઓની વાત ચાલે છે અને એ બે સંખ્યાઓ એકબીજા માટે અવિભાજ્યની જેમ કામ કરે છે એટલે કે એ બે સંખ્યાઓને એકબીજા વડે ભાગી શકાતી નથી એટલે કે એ બે સંખ્યાઓ એકબીજા માટે અવિભાજ્ય છે તો અવિભાજ્ય એટલે શું પરસ્પર અવિભાજ્ય એટલે શું એના માટે આપણે થોડાક ઉદાહરણો જોઈએ તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એટલે શું આપણે પહેલા ઉદાહરણ લઈએ 5 અને 10 નું માની લો કે અંશમાં કે છેદમાં કોઈ એક જગ્યાએ 5 છે કોઈ એક જગ્યાએ 10 છે તો એ સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય કહી શકાય કે નહીં એટલે કે 5 અને 10 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં તો 5 ના અવયવ 5 એકા 5, 10 ના અવયવ 5 ગુણ્યા 2 તો હવે અહીંયા જુઓ તો 5 2 માં સામાન્ય આવે છે એટલે કે એક સિવાયનો સામાન્ય અવયવ હોય તો એ સંખ્યાઓ છે એને આપણે પરસ્પર અવિભાજ્ય કહી શકીએ નહીં એટલે કે અહીંયા 5 અને 10 અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી એટલે કે બેમાં કંઈ કોમન અવયવ હોવો જોઈએ નહીં જો કોમન હોય તો એ વિભાજ્ય કહેવાય અને કોમન અવયવ ન હોય તો પરસ્પર અવિભાજ્ય કહેવાય એવી રીતે ઉદાહરણ 12 અને 14 નું લઈએ તો 12 ના અવયવો 2 ગુણ્યા 6 અને 14 ના અવયવો 2 ગુણ્યા 7 તો 2 ગુણ્યા 6 અને 2 ગુણ્યા 7 તો અહીંયા તમે જુઓ બંનેમાં 2 આવે છે એક અવયવ કોમન આવે છે એટલે આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નથી ત્રીજું ઉદાહરણ જોઈએ 3 અને 4 તો 3 અને 4 ના અવયવો પાડીએ તો 3 એકા 3 થાય અને 4 માં 2 ગુણ્યા 2 લખો તો 4 થાય એટલે કે આમાં કોઈ અવયવ સામાન્ય આવતો નથી જો કોઈ અવયવ એક સિવાયનો કોઈ અવયવ સામાન્ય ન આવવો જોઈએ એક તો આવે 3 એકા 3 અને 4 એકા 4 લખો તો એક તો 2 માં આવે પણ એકની ગણતરી આપણે ધ્યાનમાં લેવાની નથી એક સિવાયનો કોઈ અવયવ સામાન્ય આવી જાય જેમ કે અહીંયા આવી જાય છે 5 અહીંયા આવી જાય છે 2 તો આપણા પૂર્ણાંકો પરસ્પર અવિભાજ્ય નથી તો અહીંયા શું બન્યું 3 અને 4 માં તો 3 એકા 3 જ લખી શકાય જ્યારે 4 માં તમે 2 ગુણ્યા 2 લખો છો તો 3 અને 4 માં કોઈ અવયવ સામાન્ય આવતો નથી એટલે કે એ બંને 3 અને 4 એ બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એવી જ રીતે 14 અને 15 એક ઉદાહરણ આપણે જોઈ લઈએ 14 અને 15 તો 14 ને કઈ રીતે લખી શકાય એ તમે વિચારો 15 ને કઈ રીતે લખી શકાય એ તમે વિચારો અને પછી જુઓ કે બેમાં કોઈ અવયવ સામાન્ય મળ્યો કે નહીં તો 14 ને કેમ લખી શકાય 7 ગુણ્યા 2 જેમાં 7 અને 2 એના છેલ્લા અવયવો થઈ ગયા હવે ભાગ ન ચાલે એટલે 7 ગુણ્યા 2 લખી શકાય એટલે 7 અને 2 અવયવો મળ્યા છે એવી રીતે 15 ને લખી શકાય 3 ગુણ્યા 5 તો 3 અને 5 માં પણ કોઈ વસ્તુ 3 અને 5 તો એ પણ છેલ્લા અવયવો છે તો ઉપર શું મળ્યું હતું 2 અને 7 નીચે મળ્યા હતા 3 અને 5 તો આમાં કાંઈ સામાન્ય આવ્યું નહીં એટલે 14 અને 15 પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અહીંયા તમારે એમ નથી કહેવાનું કે ભાઈ 14 ક્યાં અવિભાજ્ય છે 15 ક્યાં અવિભાજ્ય છે એમ નથી જોવાનું પણ અહીંયા પરસ્પર અવિભાજ્યનો અર્થ એવો લેવામાં આવે છે કે 14 એકાનો ઘડિયા 14 વડે તમે 15 ને ભાગશો તો ભાગ નહીં ચાલે શેષ વધશે 15 વડે 14 ને ભાગશો તો ભાગ નહીં ચાલે અથવા શેષ વધશે તો 14 ને 15 થી અને 15 ને 14 થી જો ન ભાગી શકાતા હોય તો બંનેને કહેવાય પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ તો અહીંયા આપણે કન્સેપ્ટ સમજવાનો હતો કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું કારણ કે જો આપણી બે સંખ્યાઓ એ અને બી પરસ્પર અવિભાજ્ય હશે તો આપણી સંખ્યા એના છેદમાં બી સમય બનશે ઉલટું લઈએ કે જો આપણી સંખ્યા એ અને બી પરસ્પર અવિભાજ્ય નહીં હોય અને છતાંય તમે લખ્યું હશે એના છેદમાં બી તો આપણી સંખ્યા છે એ અસમય થશે નહીં એટલે સમય સંખ્યા બનવા માટે જરૂરી છે કે આપણા બે પૂર્ણાંકો પરસ્પર અવિભાજ્ય નીકળે
जो ए अने बी परस्पर विभाज्य नहीं थाय तो आपणी संख्या जे आपणे लीधेली हशे ते आपणी संख्या असमय गणाशे। हवे हजु पण आपणे साबितीना दाखलाओ गणता पहेला अमुक वस्तुनो क्लेरिफिकेशन करवो जरूरी छे। मानी लो कि तमने एवो आपी दिए छे कि ए अने बी पूर्णांको छे, पूर्णांको एटले झेड ना सभ्यो, अने झेड ना सभ्यो एटले 0 1 2 3 4 5 6 मनन सुधी संख्याओ, अने माइनस पूर्णांको एटले के माइनस 1 माइनस 2 माइनस 3 माइनस 4 माइनस 5 एम अनंत सुधीनी संख्याओ। तो ए अने बी पूर्णांको होय तो शुं शुं थई शके अहींया नीचे तमने आपी दीधो छे। ए अने बी पूर्णांको होय तो एने कोई पण संख्या गुणशो, एटले के 3 ए गुणो 5, 5 ए 7 एम कोई पण संख्या गुणशो, माइनस 3 ए माइनस 5 एम कोई पण संख्या गुणो तो આપણો પૂર્ણાંક જ રહેશે। આપણે જરી નવી સંખ્યા છે પૂર્ણાંક જ રહેશે, એટલે કે 3 એ પૂર્ણાંક થાય। એવી રીતે 6 માટે પણ કોઈ પણ સંખ્યા ગુણી નાખો, જેમ કે 6 બી તો એ પૂર્ણાંક જ રહે, એટલે કે પૂર્ણાંકને પૂર્ણાંક ગુણવાથી પૂર્ણાંક જ રહેશે। એવી રીતે કોઈ પૂર્ણાંકમાં સંખ્યા ઉમેરો તો પણ એ પૂર્ણાંક જ રહે, એટલે અહીંયા આપણે એ માં 7 ઉમેર્યા તો એ પૂર્ણાંક જ છે, એવી રીતે બી માં 9 ઉમેરીએ તો પણ એ પૂર્ણાંક જ છે। એવી રીતે 5 ए માં તમે 5 ए કરીને પછી 8 ઉમેરા, એટલે શું કર્યું, પહેલા ગુણ્યા અને પછી ઉમેરા, તો ગુણાકાર કરીને ઉમેરો તો પણ એમાં કઈ ફરક પડતો નથી, એ જે આપણી સંખ્યા છે એ પૂર્ણાંક જ રહેશે। જવાબ બદલી જશે, સંખ્યા બદલી જશે પણ એ હશે તો એક પૂર્ણાંક જ। એવી રીતે 8 બી પ્લસ 3 કરશો તો પણ એ પૂર્ણાંક જ રહેશે। એવી રીતે અહીંયા જો તમે માઇનસ કરશો તો પણ આપણો પૂર્ણાંક છે એમાંથી કઈ બાદ કરી નાખશો તો પણ એ પૂર્ણાંક જ રહેશે। અહીંયા પણ 8 બી ગુણ્યા છે એટલે પૂર્ણાંક છે, અને એમાં 7 બાદ કરો એટલે બાદબાકી કરો તો પણ એ પૂર્ણાંક જ રહેશે। ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે આપણા બે પૂર્ણાંકો આપેલા હોય એમની વચ્ચે સરવાળા, બાદબાકી કે ગુણાકારની નિશાની હોય તો એવો પૂર્ણાંક જ રહેશે। ભાગાકારની નિશાની આવે પછી નક્કી ના કહેવાય, પણ જ્યાં સુધી આપણા પૂર્ણાંકો વચ્ચે સરવાળા, બાદબાકી કે ગુણાકારની નિશાની હોય ત્યાં સુધી એઓને આપણે પૂર્ણાંક સંખ્યા જ ગણીશું અને પૂર્ણાંક સંખ્યાઓ જ બનશે। આનો ઉપયોગ આપણે કોઈ સંખ્યાને સમય કે અસમય સાબિત કરવી છે એમાં ખૂબ વધારે થવાનો છે, એટલે આમાં આપણે વધારે ધ્યાન આપશું। નેક્સ્ટ ટોપિક જોઈએ હવે આપણે। હવે અહીંયા આપણે લખેલું છે કે 15 બરાબર 5 ગુણ્યા 3, આનો અર્થ શું થાય? તમે અહીંયા એવું લખી શકો કે 15 બરાબર 5 ગુણ્યા કંઈક, આ 3 ને ભૂલી જાઓ થોડી વાર માટે, 15 બરાબર 5 ગુણ્યા કંઈક લખો તો એનો અર્થ એવો થાય કે 5 છે ને એ 15 નો અવયવ છે, અને બીજો અર્થ એવો થાય કે 15 ને 5 વડે ભાગી શકાય, તો 15 એ 5 વડે વિભાજ્ય છે એવો અર્થ થાય, અથવા બીજો અર્થ એવો લખી શકાય કે 15 નો એક અવયવ 5 છે। પણ 15 નો એક અવયવ 5 છે એમ કહેવા માટે જરૂરી શું છે કે 15 ગુણ્યા 5, 15 બરાબર 5 ગુણ્યા કંઈક લખી શકવા જોઈએ। એવી જ રીતે જો તમે કોઈ સંખ્યા એ બરાબર 6 ગુણ્યા કંઈક લખી શકતા હોય તો એનો અર્થ એવો થાય કે એ 6 વડે વિભાજ્ય છે, અથવા શું લખી શકો, એનો એક અવયવ 6 છે। એટલે તમે કોઈ સંખ્યાને બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી હોય તો એ બંને સંખ્યાઓ છે એના અવયવ કહેવાય, અથવા તો એના વડે ભાગી શકાય છે જે તે સંખ્યાને એમ કહેવાય। ફરી પાછું સમજીએ, આ ખૂબ અગત્યનું છે, આપણે સંખ્યાને અસમય સાબિત કરવી છે એના માટે। ફરી એકવાર 15 બરાબર 5 ગુણ્યા કંઈક લખી શકાય એટલે આપણી સંખ્યા 5 વડે વિભાજ્ય થઈ ગઈ અને 5 એનો અવયવ બની ગયો। તમે કોઈ સંખ્યા એ આપી હોય એ બરાબર 6 ગુણ્યા કંઈક લખી શકાય, એનો અર્થ એવો થાય કે 6 એ આપણી સંખ્યાને, આપણી સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીએ છીએ અને 6 એક અવયવ છે। હવે અહીંયા ફરી પાછું સમજીએ કે જો આપણી સંખ્યા વિભાજ્ય હોય તો શું થાય, ઉલટું સમજીએ। માની લો કે 6 છે, માની લો કે આપણી સંખ્યા એ 6 થી વિભાજ્ય છે, તો તમે એને 6 ગુણ્યા કંઈક લખી શકો। બીજું, માની લો કે આપણી સંખ્યા 15 એ 5 વડે વિભાજ્ય છે, તો તમે 15 બરાબર 5 ગુણ્યા કંઈક લખી શકો। એટલે બે રીતે સાચું છે કે જો 15 બરાબર 5 ગુણ્યા કંઈક તો એનો અર્થ થાય 15 એ 5 વડે વિભાજ્ય છે, ઉલટું જો તમને એમ આપ્યું હોય કે 15 એ 5 વડે વિભાજ્ય છે તો તમે 15 બરાબર 5 ગુણ્યા કંઈક લખી શકો, લખી શકો અને લખી જ શકો। તો એ કન્સેપ્ટ આપણે આગળ ખૂબ ઉપયોગી છે। બીજો કન્સેપ્ટ જોઈએ, એ છે આપણા માટે પ્રમેય 1.3। પ્રમેય 1.3 આપણને શું કહે છે એ સમજીએ। માની લો કે કોઈ સંખ્યા આપી છે અને એનો વર્ગ કરી નાખ્યો અને વર્ગ કર્યા પછી એનો જવાબ કાઢ્યો, હવે એ સંખ્યા જે મળી છે એને તમે કોઈ બીજી સંખ્યાથી ભાગી શકો છો, એટલે આ બીજી સંખ્યા એટલે p, અને એ બીજી સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ। જો તમે કોઈ એક સંખ્યાને કોઈ અવિભાજ્ય સંખ્યાથી ભાગી શકો અને એ એક સંખ્યા પાછી કોકનો વર્ગ હોવી જોઈએ, એટલે અહીંયા આપણે વાત કરીએ, માની લો કે એનો વર્ગ આપ્યો છે અને આ એના વર્ગને તમે કોઈ અવિભાજ્ય સંખ્યા p થી ભાગી શકો છો, એટલે કે જો આપણી સંખ્યા a² એ p વડે વિભાજ્ય હોય
तो आपणी संख्या એટલે હવે એનો વર્ગમૂળ કાઢી નાખો તો એ એ પણ p વડે વિભાજ્ય થાય છે જ્યાં p અવિભાજ્ય સંખ્યા છે આપણે એક ઉદાહરણથી સમજીએ માની લો કે તમને 8 નો વર્ગ આપ્યો છે હવે 8 નો વર્ગ એટલે આપણને ખબર છે 64 તો 64 છે એને તમે 2 વડે ભાગી શકો છો અને 2 અવિભાજ્ય સંખ્યા છે એ પણ આપણને ખબર છે તો તમે 8 ના વર્ગને એટલે કે 64 ને 2 વડે ભાગી શકો છો તો એના ઉપરથી તમે કોઈ પણ સાબિતી વગર ડાયરેક્ટ કહી શકશો કે 64 છે કોનો વર્ગ હતો 8 નો તો તમે 8 ને પણ જો 2 વડે ભાગવા જાવ તો ભાગી શકાય અને આ સાચી વાત છે કે 8 ને તમે ભાગો તો 2 વડે ભાગશો તો 4 જવાબ આવશે એટલે 8 ને ભાગી શકાય છે આવું ઉદાહરણ તમે બીજું પણ લઈ શકો જેમ કે 9 નો વર્ગ 9 નો વર્ગ એટલે 81 તો 9 ના વર્ગને તમે કોના વડે ભાગી શકો એક અવિભાજ્ય સંખ્યા વિચારો જોઈએ તો મારા ધ્યાનમાં આવી ગઈ 9 ને તમે 9 નો વર્ગ કરશો એટલે 81 81 ને તમે 3 વડે ભાગી શકો છો તો જો 9 ના વર્ગને 3 વડે ભાગી શકાય છે તો 9 ના વર્ગનું વર્ગમૂળ 9 પોતે થાય તો વિચારો જોઈએ તો 9 ને પણ કેટલા વડે ભાગી શકાય 3 વડે તો તમને અહીંયા બે ઉદાહરણ આપ્યા સમજાવવા માટે કે કોઈ સંખ્યાના વર્ગને અવિભાજ્ય સંખ્યાથી ભાગી શકો તો જે તે સંખ્યાને પણ અવિભાજ્ય સંખ્યાથી ભાગી શકાય એના વર્ગને p જેવી અવિભાજ્ય સંખ્યાથી ભાગી શકાતી હોય તો એને પણ p જેવી કોઈ અવિભાજ્ય સંખ્યાથી ભાગી શકાય આ પરિણામ છે એ પણ આપણી સાબિતીમાં બે વાર ઉપયોગમાં આવશે એટલે આ પરિણામ પણ આપણે યાદ રાખવું ખૂબ જરૂરી છે હવે સૌથી વધારે અગત્યનો ટોપિક અથવા તો દાખલા કયો તો દાખલાઓ શરૂ થાય છે આ દાખલાઓ બોર્ડની અંદર વારંવાર પૂછાય છે ગયા વર્ષે એટલે કે 2020માં માર્ચ 2020ની અંદર વર્ગમૂળ 7 અસમય સંખ્યા છે સાબિત કરો એવો દાખલો પૂછાઈ ગયો છે આની પહેલા વર્ગમૂળ 2 પણ અસમય સંખ્યા છે સાબિત કરો એવો દાખલો પૂછાઈ ગયો છે ઉદાહરણની અંદર આપણને આપેલું છે કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે સાબિત કરો એની સાબિતી આપેલી છે તો તમારે બુકની સાબિતીને આ સાબિતી સાથે સરખાવી અને એમાં જેટલું થાય એટલું ટૂંકાણ કરી નાખવાનું છે એટલે કે સાબિતી થોડીક ટૂંકી કરી નાખવી હવે અહીંયા હું જે રીતે સાબિતી આપું છું એ બુકની જ રીત છે આ રીતને તમે ફોલો કરી શકો છો તો સૌથી પહેલા આપણે સાબિત કરવું છે કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે તો આપણે એનું ઉલટું ધારી લઈશું એટલે કે આપણે પહેલેથી ખોટો રસ્તો પકડી લઈશું અને ખોટા રસ્તે ચાલ્યા જશું ક્યાંક ને ક્યાંક આપણને સત્ય સામે મળશે અને એમ કહેશે કે આ વિરોધાભાસ છે તો વિરોધાભાસ છે ત્યાંથી આપણે અટકી જશું કે હા આપણે ખોટા રસ્તે છીએ અને આપણે રસ્તો પકડ્યો છે એ જ ખોટો છે એવું આપણે કહેશું એટલે કે સાચો રસ્તો હતો એ બીજો હતો આવું શા માટે આપણે કરી શકીએ કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એમ બે જ પ્રકારની સંખ્યાઓ શક્ય છે જો આપણી સંખ્યા સમય સંખ્યા નથી તો આપણી સંખ્યા અસમય હોય અને જો આપણી સંખ્યા અસમય નથી તો આપણી સંખ્યા સમય હોય તો આપણે અહીંયા પહેલા ધારી લઈશું કે આપણી સંખ્યા અસમય સંખ્યા છે સોરી આપણી સંખ્યા સમય સંખ્યા છે ધારો કે વર્ગમૂળ 5 સમય છે વર્ગમૂળ 5 સમય હોય તો હવે તમને મેં શીખવું હતું કે સમય સંખ્યાને કઈ રીતે લખી શકાય સમય સંખ્યાને આપણે લખી શકીએ અંશ અને છેદ સ્વરૂપે એટલે કે a છેદમાં b અને એમાં આપણે એક શરત મૂકવી પડશે કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે કે એમાં કોઈ પણ અવયવ સામાન્ય નથી એક સિવાયનો માટે વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b જ્યાં a b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે આ આખી વસ્તુ જે છે એના છેદમાં b જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એને આપણે કહી દઈએ પરિણામ નંબર 1 અથવા તમે ખાલી આટલું પણ સમજી શકો કે જ્યાં a અને b એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અવિભાજ્ય પૂર્ણાંકોનો અર્થ એમ થાય કે એમાં એક પણ અવયવ સામાન્ય નથી એટલે કે એક સિવાયનો કોઈ અવયવ સામાન્ય ન હોય હોય તો એક જ હોય પણ અહીંયા આપણે બતાવી દઈશું કે એક સિવાયનો અવયવ સામાન્ય છે a અને b બંનેમાં અને જો એવું બતાવી દઈએ તો અવિભાજ્ય પૂર્ણાંકો નહીં થાય અવિભાજ્ય ન થાય એટલે સમય ન થાય અને સમય ન થાય એટલે આ અસમય સંખ્યા જ હોય એ રીતે આપણે સાબિત કરશું તો હવે પછીનો સ્ટેપ જોઈએ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશો પહેલામાં સમય સંખ્યા છે એવું કહી દેવાનું છે સમય સંખ્યા એટલે એના છેદમાં બી અને એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હવે આપણે શું કરશું છેદમાં બી છે અને અંશમાં લઈ જઈએ તો વર્ગમૂળ 5 બી બરાબર એ બંને બાજુ વર્ગ કરતા
वर्गमूल नो जेनी जे संख्या नो वर्गमूल छे वर्गमूल निकली जशे कारण के बन्ने बाजू वर्ग करी एटले वर्गमूल नो वर्ग करी एटले वर्ग वर्गमूल केन्सल थई गया एटले संख्या ज वधी गई एवी रीते बी नो वर्ग थशे अने ए नो वर्ग थशे अहीं आपणे बन्ने बाजू वर्ग करेला छे आपणे याद राखशुं एटले स्टेप बाय स्टेप चालवानुं हमणां आपणे थोड़ा समय पहेला तमने कीधुं तुं के 15 बराबर 5 गुणा कंईक लखी शकाय तो एनो अर्थ एम थाय के आपणी संख्या 15 ए 5 वडे विभाज्य छे અહીંયા ઊંધું અહીં આપેલું છે જરા સરખાવો તો તમે 5 ગુણ્યા કંઈક બરાબર a સ્ક્વેર આપેલું છે કંઈક એટલે b સ્ક્વેર તો આનો અર્થ શું થાય કે આપણી આ જે સંખ્યા છે a સ્ક્વેર એને તમે 5 થી ભાગી શકો એટલે કે 5 વડે વિભાજ્ય છે એટલે આવું વિચારો કે 5 ગુણ્યા 3 બરાબર 15 આવું કંઈક આપેલું છે તો આપણે શું કહીએ છીએ કે 5 વડે 15 ને ભાગી શકાય અથવા તો 15 એ 5 વડે વિભાજ્ય છે તો અહીંયા આપણે એ રીતે બોલશું કારણ કે કોઈ એક સંખ્યાને બે સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે એ બે એના અવયવ છે એટલે અહીંયા 5 છે એ સ્ક્વેર નો અવયવ થઈ ગયો એટલે કે એ સ્ક્વેર ને 5 વડે ભાગી શકાય માટે એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે એ સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે હવે જરા વ્યવસ્થિત જુઓ તો એ સ્ક્વેર એટલે કોકનો વર્ગ છે અને 5 એટલે એક અવિભાજ્ય સંખ્યા છે 5 પોતે તો હમણાં પ્રમેય આપણે 1.3 જોયું હતું પ્રમેય 1.3 માં આપણે એ રીતે કીધેલું હતું કે જો કોઈ સંખ્યાને સંખ્યાના વર્ગને અવિભાજ્ય સંખ્યાથી ભાગી શકાય તો એનો વર્ગ કાઢી નાખો એટલે જે તે સંખ્યા વધે એ સંખ્યાને પણ તમે જે તે અવિભાજ્ય સંખ્યાથી જ ભાગી શકો એટલે કે પરિણામ આપણે આવું જોયું હતું એ સ્ક્વેરને પી વડે ભાગી શકાય તો એને પણ પી વડે ભાગી શકાય એ જ અહીંયા લાગુ પડીએ એ સ્ક્વેર ને 5 વડે ભાગી શકાય તો એને પણ 5 વડે ભાગી શકાય માટે એ એ 5 વડે વિભાજ્ય છે અને આમાં આપણે વાપર્યું છે પ્રમેય 1.3 પ્રમેય 1.3 આપણને એમ કહે છે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય બે નો વર્ગ એ 5 વડે વિભાજ્ય હોય તો 2 પણ 5 વડે વિભાજ્ય થાય આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2 આ પરિણામ આપણા માટે ખૂબ ઉપયોગી છે હવે એની ઊંધી વાત પાછી કરીએ શું કરશું તો કે એ છે એને 5 વડે તમે ભાગી શકો છો એટલે 5 અવયવ બન્યો એનો તો 5 જો એનો અવયવ હોય તો એ બરાબર 5 ગુણ્યા કંઈક લખી શકાય તો જ બે સંખ્યા જો ગુણાકારમાં હોય ને તો જ જે તે સંખ્યાનો અવયવ કહેવાય એટલે એ છે એના માટે આપણે વિચારીએ તો એ એ 5 વડે વિભાજ્ય છે એટલે એ બરાબર 5 ગુણ્યા કંઈક થશે તો 5 ગુણ્યા કંઈક એટલે આપણે c લઈએ અને કહી દઈએ કે જ્યાં c પૂર્ણાંક છે એટલે માની લો કે એ એને તમે ભાગ પાડો છો એમાંથી એક ભાગ 5 છે તો બીજો ભાગ કંઈક c છે એટલે એ બરાબર 5 c થયા ફરી પાછું બંને બાજુ વર્ગ કરતા આવું આપણે શા માટે વર્ગ કર્યો કારણ કે વર્ગ વાળું એક રિઝલ્ટ આપણી પાસે છે અહીંયા કે a સ્ક્વેર બરાબર તમે લખી શકો છો 5 ગુણ્યા b સ્ક્વેર એટલે કે a સ્ક્વેર ની કિંમત તમારી પાસે છે અને હવે આપણે અહીંયા એ જ કરવાના છીએ a સ્ક્વેર ની કિંમત આપણે મૂકી દઈએ તો આ પરિણામ ઉપરથી a સ્ક્વેર ની ડાયરેક્ટ કિંમત મૂકીએ તો a સ્ક્વેર ની બદલે આપણે લખી શકશું 5 b સ્ક્વેર એટલે a સ્ક્વેર અહીંથી નીકળી જાય 5 b સ્ક્વેર બરાબર 25 c સ્ક્વેર 5 બી સ્ક્વેર બરાબર 25 સી સ્ક્વેર હવે આમાંથી બી સ્ક્વેર ને કરતા બનાવીએ તો તમે અહીંયા જુઓ કે બી સ્ક્વેર બરાબર 25 સી સ્ક્વેર હતા તો એ 25 સી સ્ક્વેર ના છેદમાં અહીંથી 5 નીચે જશે છેદ ઉડી જશે તો બી સ્ક્વેર બરાબર વધુ 5 સી સ્ક્વેર ફરી પાછી એની એ જ વાત આવી કે કોઈ એક સંખ્યાને બે સંખ્યાના ગુણાકાર તરીકે લેખી હોય તો એનો અર્થ એવો થાય કે તમે આ સંખ્યા છે એને અવયવ વડે ભાગી શકો છો એટલે કે અહીંયા બી સ્ક્વેર ના બે અવયવ મળ્યા 5 અને સી સ્ક્વેર તો તમે બી સ્ક્વેર ને 5 વડે ભાગી શકો એટલે બી સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે
जो बी स्क्वेर पांच वडे विभाज्य हो तो फरी पाछ प्रमेय एक पॉइंट त्रण बी ए पांच वडे विभाज्य छे। अहीं आपणे लखीए प्रमेय एक पॉइंट त्रण अने आने आपणे कही दईए परिणाम नंबर त्रण। हवे तमे जुओ परिणाम बे मां शुं कीधुं छे, ए पांच वडे विभाज्य छे। परिणाम त्रण मां शुं कीधुं छे, बी ए पांच वडे विभाज्य छे। तो एनो अर्थ एवो थयो कि ए ने पण पांच वडे भागी शकाय, बी ने पण पांच वडे भागी शकाय, अने एनो अर्थ एवो थाय कि ए अने बी बे नो एक अवयव पांच छे, एटले के बे मां सामान्य अवयव पांच छे। एटले के ए अने बी नो जो सामान्य अवयव पांच होय तो ए अने बी परस्पर अविभाज्य संख्या नथी। माटे ए अने बी नो सामान्य अवयव पांच छे। ए अने बी बे मां पांच आवे छे तो ए अने बी नो सामान्य अवयव पांच छे। एनो अर्थ एवो थाय के ए अने बी परस्पर अविभाज्य संख्या नथी। परस्पर अविभाज्य संख्या नथी, ए अने बी परस्पर अविभाज्य संख्या नथी। पण अहीं एक मां शुं कीधुं हतुं, परिणाम एक मां एम कहता था कि ए अने बी परस्पर अविभाज्य संख्या छे अथवा तो अविभाज्य पूर्णांको छे। तो ए अविभाज्य पूर्णांको, आपणे संख्या ने बदले पूर्णांको शब्द लखी नाखीए, अविभाज्य पूर्णांको नथी। एक नंबर में एम कहे कि अविभाज्य पूर्णांको छे परस्पर, बे में एम कहे कि परस्पर अविभाज्य पूर्णांको नथी। तो एनो अर्थ ए थयो कि विरोधाभास मळे छे, अने विरोधाभास एटले मळ्यो कि आपणे पसंद करेलो रस्तो ज खोटो हतो, एटले कि आपणी धारणा ज खोटी हती, ने आपणी धारणा हती वर्गमूळ पांच समय छे, आ धारणा खोटी साबित थई। अहीं लखशुं माटे ए अने बी एवो आखो शब्द आपणे लखवो जोशे। तो अहीं लखीए ए अने बी परस्पर अविभाज्य पूर्णांको नथी, जे विरोधाभास बतावे छे परिणाम एक साथे, जे विरोधाभास दर्शावे छे कोना साथे, परिणाम एक साथे। तो परिणाम एक साथे विरोधाभास दर्शावे छे, एनो अर्थ एम थयो कि आपणी धारणा खोटी छे। तो आपणी धारणा शुं हती याद करो, आपणी धारणा ए लखेली छे, आपणी धारणा हती वर्गमूळ पांच समय संख्या छे, ए खोटी छे। एनो अर्थ एवो थयो कि जो आपणी संख्या समय नथी, समय न होय एटले एक ज विकल्प वधे छे, असमय छे, माटे वर्गमूळ पांच असमय छे। આથી સાબિત થયું કે વર્ગમૂળ પાંચ છે એ અસમય છે। ફરી પાછું એકવાર આપણે ટૂંકમાં રિવિઝન કરી લઈએ કે અહીંયા આખો સાબિતીનો દાખલો છે, કઈ રીતે આપણે લખવાનો છે। સાબિત કરો કે વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા છે, તો સૌથી પહેલા આપણે ઊંધું ધારી લઈશું, ધારો કે એ સમય છે, સમય ધારીએ એટલે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય, જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, એને પરિણામ એક કહી ગયો। હવે બંને બાજુ વર્ગ કરો, વર્ગ કર્યા પછી તમને મળશે કે પાંચ ગુણ્યા બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર, એટલે કે એ સ્ક્વેર ને બે સંખ્યાના ગુણાકારમાં આવી છે, તો એ બે એના અવયવ કહેવાય, એટલે કે એ સ્ક્વેર નો અવયવ પાંચ કહેવાય, એટલે કે એ સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે। જો કોઈનો વર્ગ પાંચ વડે વિભાજ્ય હોય અવિભાજ્ય સંખ્યાથી, તો પ્રમેય એવું કહે છે કે એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે ખાલી એ પણ પાંચ વડે વિભાજ્ય છે, એને પરિણામ બે કીધું। હવે જો કોઈ આપણી સંખ્યા પાંચ વડે વિભાજ્ય હોય તો પાંચ ગુણ્યા કંઈક લખી શકાય, એટલે એ બરાબર પાંચ ગુણ્યા કંઈક કંઈક એટલે સી, જ્યાં સી પૂર્ણાંક છે। એટલે હવે બંને બાજુ વર્ગ કરો એટલે એ સ્ક્વેર બરાબર પચીસ સી સ્ક્વેર, એ સ્ક્વેર ની કિંમત અહીં ઉપર છે, એ સ્ક્વેર બરાબર પાંચ બી સ્ક્વેર, ત્યાંથી લઈ ગયો એટલે એ સ્ક્વેર કાઢી નાખો, એની જગ્યાએ લખી નાખો પાંચ બી સ્ક્વેર, પાંચ બી સ્ક્વેર બરાબર પચીસ સી સ્ક્વેર, બી સ્ક્વેર ને કરતા બનાવો એના માટે પાંચ ને છેદમાં જવા દો, બી સ્ક્વેર બરાબર પાંચ સી સ્ક્વેર થશે, એટલે કે બી સ્ક્વેર, હવે અહીંયા જો બી સ્ક્વેર બરાબર પાંચ ગુણ્યા કંઈક, એટલે કે બી સ્ક્વેર એ પાંચ વડે વિભાજ્ય છે, એનો અર્થ એવો થાય
કે બી એ પાંચ વડે વિભાજ્ય છે, કારણ કે પ્રમેય એક પોઈન્ટ ત્રણ એમ કે છે કે વર્ગ એ પાંચ વડે વિભાજ્ય હોય તો વર્ગ કાઢી નાખો એ સંખ્યા પણ પાંચ વડે વિભાજ્ય થાય. તો હવે પરિણામ બે અને પરિણામ ત્રણ ને સરખાવો તો શું છે એમાં, કે એ અને બી એ બંનેનો સામાન્ય અવયવ પાંચ છે. જો બંનેમાં અવયવ સામાન્ય હોય તો પરસ્પર અવિભાજ્ય ન કહેવાય, એટલે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. તો પરસ્પર અવિભાજ્ય નથી એ તો વિરોધાભાસ થયો, કારણ કે એડવાન્સમાં આપણે આગળ કીધું હતું કે બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે. અહીંયા એમ કહીએ છીએ કે અવિભાજ્ય પૂર્ણાંકો નથી એટલે આ વિરોધાભાસ થયો. એટલે અહીંયા લખશું જે વિરોધાભાસ દર્શાવે છે કોની સાથે, પરિણામ એક સાથે. એટલે હવે આપણે કહી શકીએ કે આપણી જે પહેલેથી લીધેલી ધારણા છે, ધારણા જ ખોટી છે. એટલે કે હકીકતે શું હોવું જોઈએ, વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા છે. તો આવા દાખલા વારંવાર પૂછાય છે. અહીંયા વર્ગમૂળ પાંચ ને બદલે વર્ગમૂળ ત્રણ લઈ લેવામાં આવે, વર્ગમૂળ બે લઈ લેવામાં આવે, કે વર્ગમૂળ સાત લઈ લેવામાં આવે, વર્ગમૂળ અગિયાર લેવામાં આવે, તો પણ સાબિતીની રીત આ જ રહેશે. ફરક શું પડશે જરાક સમજી લઈએ. અહીંયા માની લો વર્ગમૂળ ત્રણ કીધું હોય તો ફરક શું પડે, વર્ગમૂળ ત્રણ કીધું હોય તો પાંચ ની જગ્યાએ વર્ગમૂળ ત્રણ હોય, અહીંયા વર્ગમૂળ ત્રણ હોય, અહીંયા ત્રણ હોય, અહીંયા ત્રણ હોય, એમ આગળ ચાલીએ તો અહીંયા પણ પાંચ ની જગ્યાએ ત્રણ આવશે. જ્યાં જ્યાં પાંચ આવશે ત્યાં ત્રણ આવશે. હવે વર્ગ કરો છો તો પાંચ નો વર્ગ પચીસ થયો તો ત્રણ નો વર્ગ થશે નવ, તો અહીંયા નવ આવ્યા હશે, અહીંયા નવ આવ્યા હશે, અહીંયા પાછા ત્રણ જ હશે, અહીંયા નવ હશે, ફરી પાછું અહીંયા ઉપર પચીસ ના જગ્યાએ હશે નવ, પાંચ ની જગ્યાએ હશે ત્રણ. તમે છેદ ઉડાડશો એટલે ત્રણ તેરી નવ એટલે ઉપર અહીંયા ત્રણ આવી જશે. બરાબર, વિચારો જોઈએ, નવ ના છેદમાં ત્રણ તો જવાબ શું આવશે, છેદ ઉડશે એટલે ત્રણ આવશે. તો અહીંયા ફરી પાછા ત્રણ આવી જશે, અહીંયા પાછા ત્રણ આવી જશે, અહીંયા ત્રણ આવી જશે, અહીંયા ત્રણ આવી જશે. તો ફરક ક્યાં ક્યાં પડે છે, કે પાંચ અને પચીસ તો એની જગ્યાએ ત્રણ અને નવ સંખ્યા વપરાશે. એવી જ રીતે હવે માની લો કે તમને સાત નું પૂછ્યું છે વર્ગમૂળ સાત, તો બહુ ચોખ્ખી વાત થઈ ગઈ કે જ્યાં 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 પાંચ છે આમાં ત્યાં સાત આવે, અને જ્યાં જ્યાં પચીસ છે ત્યાં સાત નો વર્ગ એટલે ઓગણપચાસ આવે. બરાબર, તો આ રીતે તમે હવે વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ પાંચ એ બંને દાખલાઓ કરી શકો છો. તો હોમવર્કમાં તમને એ આપવામાં આવે છે કે તમે બતાવો કે વર્ગમૂળ ત્રણ અસમય સંખ્યા છે.